નમસ્કાર મિત્રો મિત્રો 14મી જાન્યુઆરી આર્થિક અનામત છે, એનું બિલ પાસ થઈ ગયું છે અને ગુજરાતમાં એપ્લાય થઈ ગયું છે. મિત્રો, હવે જે વિવિધ વિભાગોમાં જે જીપીએસસીએ વિવિધ ભરતીની પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ કરી. મિત્રો, અહીં એક આપણે ન્યૂઝ જોઈએ કે 20મીની વિવિધ બે પોસ્ટ પ્રિલિમ પરીક્ષા ઉપરાંત આગળની પરીક્ષાઓ પણ મોકૂફ, જ્યાં સુધી નિયમો નહીં બને અને ઉમેદવારોને સર્ટી નહીં મળે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા મોકૂફ. આવા એક ન્યૂઝ છે મિત્રો. અહીં આપણે એક નોટિફિકેશન જોઈએ કે 10% આર્થિક અનામત સંદર્ભે મોકૂફ થતી પ્રાથમિક કસોટીઓ બાબત અહીં એવું લખેલું છે મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ સેવાઓ ભરતી પ્રક્રિયામાં 10% આર્થિક અનામતનો તારીખ 14/1/2019થી અમલ કરવાનો નિર્ણય લીધેલ છે, જેના સંદર્ભમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ જે જાહેરાતો અન્વયે ભરતી પ્રક્રિયા હાલ શરૂ થયેલ નથી. અહીં મિત્રો, ભરતી પ્રક્રિયા જે હાલ શરૂ થયેલ નથી એટલે કે પ્રાથમિક કસોટી લેવાયેલ નથી, જેની પ્રાથમિક કસોટીઓ તારીખ 20/1/2019થી 31/3/2019ની વચ્ચે છે તેવી જાહેરાતોની તમામ પ્રાથમિક કસોટીઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલ છે. અહીં મિત્રો ચોખ્ખું લખેલ છે કે જે પ્રાથમિક કસોટીઓ છે હાલ મુલતવી રાખેલ છે જીપીએસસી દ્વારા. હવે મિત્રો, જે અન્ય પરીક્ષાઓ છે જેમ કે તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, હવે આની જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે આ ચેનલ ઉપરથી ચોક્કસથી મિત્રો વિડીયો અપલોડ થશે, તો તમે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો, અને સબસ્ક્રાઇબ કરેલ હોય તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો મિત્રો, જેથી જે ન્યૂઝ છે આગળ તમે ફોરવર્ડ કરી શકો. હવે મિત્રો, અહીં કેટલીક પરીક્ષાઓ આપેલી છે કે આ પરીક્ષાઓ અહીંયા મુલતવી રાખેલ છે. મિત્રો, અહીંયા લખેલું છે કે જે પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવેલ છે તેનો પરીક્ષા કાર્યક્રમ આયોગ દ્વારા યોગ્ય સમયે જાહેર કરાશે. ત્યારબાદ મિત્રો અહીંયા એ પણ છે કે જે જાહેરાતોની ભરતી પ્રક્રિયા 14/1/2019 પહેલાં શરૂ થઈ ચૂકી છે એટલે કે પ્રાથમિક કસોટી યોજાઈ ગયેલ છે તેવી જાહેરાતોની ભરતી પ્રક્રિયા આયોગે જાહેર કરેલ પરીક્ષા કાર્યક્રમ મુજબ નિયમિત રીતે ચાલુ રહેશે. મિત્રો, અહીંયા ચોખ્ખા ન્યૂઝ છે કે જ્યાં સુધી જે પ્રમાણપત્રો નહીં મળે આર્થિક અનામતના અને ત્યાં સુધી મિત્રો ભરતી પ્રક્રિયા થશે નહીં. તો મિત્રો આ એક ન્યૂઝ હતા. હવે તમે કોઈ ઇન્ફોર્મેશન, તમને કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય તો તમે મિત્રો કોમેન્ટમાં લખી શકો છો. આનું જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો મિત્રો ત્યારે ચોક્કસથી વિડીયો અહીંયા ચેનલ પર જોવા મળશે. તો મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈએ મિત્રો. તો મિત્રો આ હતા એક અગત્યના ન્યૂઝ. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.